નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. ચાણસમાં ભુલાપુરા વિસ્તારમાં રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રંગોળી કરવામાં આવી. તારીખ 22/1/2024 દિવસે પ્રભુ શ્રી રામની અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે, જે નિમિત્તે સમગ્ર ભારતમાં ધાર્મિક પ્રસંગો યોજાઈ રહ્યા છે. જુદી જુદી રંગોળી પણ કરવામાં આવી રહી છે. એવું જ આજે ચાણસમા ખાતે આવેલા ભુલપુરા વિસ્તારમાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તે નિમિત્તે સુંદર રંગોળી કરવામાં આવી, જેમાં રામ મંદિર, ભગવાન શ્રી રામ, સબરી માતા અને હનુમાનજીની ઝાંકીઓ બનાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્ય ભુલાપુરામાં રહેતા 4 વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર મહોલ્લાએ સાથ અને સહકાર આપ્યો હતો. આજે જોવા જઈએ તો સમગ્ર ચાણસમા શહેર રામ નામના નારાથી ગુંજી રહ્યું છે અને સમગ્ર ચાણસમા શહેર રામમય બની ગયું છે. આજે તમારા ભોલાપુરા વિસ્તારમાં શાના કારણે રંગોળી બનાવવામાં આવી છે, એના વિશે થોડી માહિતી આપશો? હાલમાં અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને એના ભાગરૂપે આખા ભારતભરમાં જ્યારે આ ઉજવણી થઈ રહી છે, એના અનુસંધાને અહીંયા અમે ચાણસમા ખાતે ભોલાપુરા મહોલ્લામાં બધાએ સંયુક્ત મળીને એક રંગોળીનું આયોજન કર્યું છે, જેમાં મંદિરનું પ્રતિક રામ ભગવાન તથા હનુમાનજી અને સબરી માતાના પ્રતિકો દોર્યા છે અને એ રીતે અમે આજે રામ મંદિર બાબતની જે પ્રતિષ્ઠા થઈ રહી છે એની ઉજવણી કરી રહ્યા છીએ. અને આજે રાત્રે આખા ગામમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલું છે તથા આવતીકાલે સાંજના બપોરે 1:30 વાગે આજુબાજુમાં આખા ગામમાં એક રથયાત્રાનું આયોજન થયેલું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. ચાણસમા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મશાલ રેલી યોજાઈ. અયોધ્યા ખાતે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલ છે, જેમાં તારીખ 22/1/2024 દિવસે ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા થનાર છે, તે નિમિત્તે દેશમાં વિવિધ ધાર્મિક પ્રસંગો યોજાઈ રહ્યા છે. એવો જ એક પ્રસંગ આજે ચાણસમા ખાતે મશાલ રેલીનો યોજાયો હતો. ચાણસમા ખાતે આવેલા વસુંધરા હનુમાન મંદિરથી રાત્રે 9 કલાકે મશાલ રેલી શરૂ થઈ હતી. ત્યાંથી નવા ખોડિયાર મંદિર થઈ માધાપુરા થઈ જૂની ખોડિયાર માતાનું મંદિર, કાંદાસપુરાનો ઢાળ, ખાડિયા ચોક, નવા રામજી મંદિર, મોરારદાસનો માઢ, ચામુંડા માતાનું મંદિર તથા બજાર થઈ વસુંધરા હનુમાન રેલી પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં ચાણસમાના સમગ્ર પ્રજાજનો હાજર રહ્યા હતા. આ સમયે ચાણસમા PI સોનલબેન ચાવડા તથા ચાણસમા પોલીસ સ્ટાફ હાજર રહી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની સંપૂર્ણ તકેદારી રાખી હતી.